નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી વિશે અભ્યાસ કરીશું. તેમાં આપણે જોશું આજે પાઠ 13 સ્વચ્છતા. જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાંથી પહેલા પરિચય. સ્વચ્છતા ઓર સ્વાસ્થ્ય કા ઘનિષ્ઠ સંબંધ છે, એટલે શું કહે છે, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વચ્ચે એમ કે છે ઘણો સંબંધ છે. સ્વચ્છતા કે અભાવ મેં ગંદકી ફેલતી હૈ, એટલે કે આપણે જો સ્વચ્છતા ન રાખીએ તો ગંદકી ફેલાય છે. ગંદકી રોગો કી જડ હૈ, એટલે કે ગંદકી છે એ રોગોનું મૂળ છે. યદિ હમ સ્વચ્છતા સંબંધી સતર્કતા રખે ઓર ઉચિત સ્થાન પર હી કૂડા ડાલે તો સ્વચ્છ જગત સુંદર જગત કા નિર્માણ કર સકતે હૈ. શું કહે છે કે જો આપણે એમ કે છે કે સ્વચ્છતા સંબંધી એમ કે છે કે આપણે સાવધાની રાખીએ અને કચરો છે એ કચરાની સ્થાન ઉપર જ નાખીએ તો સ્વચ્છ જગત અને સુંદર જગત આપણે એનું નિર્માણ કરી શકીએ. સાથે એ સ્વસ્થ બી રહી શકશે, એટલે કે શું આપણે કે આપણું સ્વાસ્થ્ય પણ સાથે સાથે સારું રહી શકે છે. તો આપણે પાઠની સમજૂતી સમજતા પહેલા જોઈએ આપણે પાઠમાં આવતા અમુક શબ્દો. શબ્દ છે સ્વચ્છતા, એટલે કે સફાઈ અથવા તો નિર્મલતા. પછી છિલકા, ફળ આદિ કા આવરણ, એટલે આપણે કહીને છાલ છે. પછી છે બદબૂ, એટલે દુર્ગંધ અથવા તો બુરી ગંધ. પછી એટલે ખરાબ ગંધ આવતી હોય એટલે શું કહેવાય, બુરી ગંધ. પછી ઉત્સાહ, એટલે ઉમંગ અથવા તો જોશ. પછી પ્રથમ, એટલે પહેલા. પછી કૂડાદાન, એટલે કચરા ડાલને કા પાત્ર, એટલે આપણે કહી છીએ અંગ્રેજીમાં ડસ્ટબિન અથવા તો ગુજરાતીમાં કહી છીએ કચરા પેટી. પછી છે દોષ, એટલે કે અવગુણ અથવા તો અપરાધ. પછી છે ઉપહાર, ભેટ અથવા તો નજરાની કી વસ્તુ, એટલે કે કોઈને આપણે ગિફ્ટ આપીએ તે. પછી સપ્તાહ, એટલે કે 7 દિનો કા સમૂહ, આપણે કહીએ ને અઠવાડિયું. પછી છે મોહલ્લા, ગરી ગલી અથવા તો ગુજરાતીમાં આપણે કહીએ છીએ શેરી. જોઈએ આપણે પાઠની સમજૂતી. એક દિન અજય ને મોહન કો અપને જન્મદિન પર બોલાયા, એટલે શું કહે છે, એક દિવસ એક અજય નામનો છોકરો છે તેણે મોહન ને પોતાના જન્મદિવસ પર બોલાવ્યો. મોહન ને ઉસે ઉપહાર મેં દેને કે લીએ કહાનીઓ કી એક પુસ્તક ખરીદી, એટલે શું કહે છે કે મોહન છે એણે આવી રીતે ગિફ્ટ આપવા માટે જન્મદિવસ હતો, એટલે કે અજયને ગિફ્ટ આપવા માટે એક વાર્તાની એક પુસ્તક એને ખરીદી. ઉસે રંગીન કાગજ મેં લપેટા ઓર અજય કે ઘર પર ચલ પડા, એટલે શું કહે છે પછી એને પેકિંગ કરવા માટે રંગીન કાગળમાં એને એમ કે છે કવર કરી દીધું અને પછી તે અજયને ઘરે ગયો. જેસે હે મોહન અજય કી ગલી મેં પહોંચા ઉસકે ઉપર કેલે કા એક છિલકા આ ગીરા, એટલે શું કહે છે કે જેવો એમ કે છે એ અજયની ગલીમાં અજયની શેરીમાં તે અંદર ગયો તરત જ એની ઉપરથી કોઈએ એક કેળાની છાલ ફેંકી. છી છી કેટલી બુરી આદત હે, સડક પર છિલકા ફેંકના, મોહનને મનમાં સોચા. પછી મોહન છે મનમાં વિચારે છે કેટલી ખરાબ આદત છે રસ્તા ઉપર આવી રીતે છાલ છે એ ફેંકવી. ઉસને છિલકા ઉઠાયા ઓર ઇધર ઉધર દેખા, પછી એને તે છાલ છે એ ઉપાડી અને આજુબાજુ જોયું. કુછ દૂરી પર ઉસે કૂડાદાન દેખાઈ દીયા, એટલે કે થોડીક દૂર એને પછી એક કચરા પેટી દેખાણી. ઉસને છિલકા ઉસમે ડાલ દીયા, પછી તેણે છાલ છે એ ઉઠાવીને તેમાં નાખી દીધી. બહુ સા કૂડા કૂડેદાન કે બહાર ફેલાવું હતા, એટલે શું કહે છે કેટલો બધો કચરો, કૂડા એટલે શું થાય કચરો, કેટલો બધો કચરો છે કચરા પેટીની આજુબાજુ પણ ફેલાયેલો હતો. મહા મક્ખિયા ભીનક રહી હતી ઓર ચારો ઓર ગંદકી ફેલી હોય હતી, એટલે શું કહે છે કે ત્યાં મક્ખીઓ છે ગણગણ કરતી હતી કચરા ઉપર અને પછી આજુબાજુમાં કેટલી ગંદકી પણ ફેલાયેલી હતી. કુછ ઓર આગે બઢા તો મોહન કો બડી બદબૂ આવી, એટલે શું કહે છે ઘરી મોહન થોડોક આગળ જાય છે તો મોહનને કેટલી બધી વધારે ખરાબ ગંધ આવે છે. ઉસને દેખા નાલીઓ મેં કૂડે કે કારણ પાણી રૂકા હુઆ હે, ઉસી પાણી સે બદબૂ આ રહી હે, એટલે શું જોયું એને કે નાલીઓ એટલે કે આપણે કહીએ ને ગટર, એમ કે છે કે તેમાં કચરાને કચરો ફસાઈ ગયો હતો ગટરમાં, એટલે કચરાને કારણે છે પાણી છે આગળ નતું જતું અને રોકાઈ ગયેલું હતું, એટલે કચરાવાળું પાણી છે એ ખરાબ થઈ ગયું, એટલે કે તે પાણીમાંથી ખરાબ ગંધ આવતી હતી. મોહન નાક પર રૂમાલ રાખે અજય કે ઘર પહોંચા, પછી મોહન છે તેના નાક પાસે નાક આગળ રૂમાલ રાખી કે એને આ ગંધ ના આવે અને એટલા માટે પછી તે અજયની ઘરે પહોંચ્યો. વહા અજય કે ઓર ભી કઈ મિત્ર આવે, એટલે કે ત્યાં અજયના બીજા કેટલા પણ મિત્રો આવેલા હતા. અજયને મોહન કો અપની મા ઓર પિતાજી સે મિલાયા, પછી અજય હતો જેનો જન્મદિવસ હતો તેણે પછી મોહનને તેના મમ્મી અને પપ્પા સાથે પણ મળાવ્યા. અજય કી દાદી જો બીમાર થી મોહન ઉનસે ભી મિલા, એટલે અજયની દાદી હતા એ બીમાર હતા, મોહન એને પણ મળ્યો. મેજ પર ખાને કે ચીજે રખી હતી જેમ પર બાર બાર મખિયા આ જાતી હતી, એટલે શું કહે છે મેજ, મેજ એટલે શું થાય ટેબલ,
અને ટેબલ ઉપર ખાવાની વસ્તુઓ રાખેલી હતી અને એની ઉપર માખીઓ પણ એમ કહે છે કે ગુપર બણબણતી હતી ને આવજાવ કરતી હતી. મોહનને અજયસે કહા, અજય તુમ્હારે મોહલ્લે મેં ઇતની ગંદગી ક્યો હૈ, ક્યાં નગરપાલિકા ઇસે સાફ નહીં કરતી? પણ મોહન છે અજયને શું કહે છે કે તમારે એમ કહે છે કે આ શેરીમાં તમારી ગલીમાં આટલી ગંદગી કેમ છે, શું નગરપાલિકા અહીં સાફ સફાઈ નથી કરતી? અજય કી માતાજીને કહા, બેટા નગરપાલિકાથી ગાડી આયા કરતી હે, જગહ જગહ કૂડેદાન ભી હે. શું કહે છે કે પણ કે બેટા એ કે નગરપાલિકા છે, અજયના મમ્મી કહે છે કે નગરપાલિકા છે, એની ગાડી આવે છે અને કેટલી અલગ અલગ જગ્યાએ કચરાપેટી પણ છે, પણ કુછ લોગ ઉનમે કૂડા નહીં ડાલતે. પણ શું કહે છે કે અમુક લોકો એમાં કચરો નાખતા નથી, બે કૂડા સડક પર ફેંક ફેંકી દેતે એટલે સફાઈ નહીં રહેતી. એટલે શું કહે છે કે અમુક એવા લોકો છે જે કચરો રસ્તા ઉપર જ ફેંકી દે છે એટલે સાફ સફાઈ રહેતી નથી. દૂસરે દિન પાઠશાલામાં મોહનને અપને અધ્યાપકો યહ બાત બતાવી. પછી બીજે દિવસે એમ શું કહે છે કે એની સ્કૂલમાં પાઠશાલામાં એટલે કે એની સ્કૂલમાં મોહને એના શિક્ષકને આ વાત કીધી. અધ્યાપકને કહા, તું ઠીક કહેતે હો મોહન. એટલે અધ્યાપકે શું કીધું કે તું સાચું કહે છે મોહન, ગંદકી બહુ જ છે રોગો કી જળ હે, એટલે કે ગંદકી છે એ કેટલા રોગોનું મૂળ છે. નગરપાલિકા કામ નગર કો સ્વચ્છ રખના તો હે, પણ અમે ભી નગરપાલિકા કે સહાયતા કરવી ચાહીએ. શું કહે છે શિક્ષક કે નગરપાલિકાનું કામ છે એ તો સ્વચ્છ રાખવાનું છે, પણ આપણે પણ નગરપાલિકાને સહાયતા કરવી જોઈએ. ચલો એક દિન હમ સબ અજય કે મોહલ્લે મેં ચલે ઓર સ્વયં સફાઈ કા કામ પ્રારંભ કરે. શું કહે છે શિક્ષક કે આપણે એક દિવસ આ અજય છે એની શેરીમાં જાય અને ત્યાં આપણે ખુદ સાફ સફાઈનું કામ કરીએ. રવિવાર કે દિન સભી અજય કે મોહલ્લે મેં કહે, એટલે શું કહે છે રવિવારના દિવસે બધા લોકો અજયની શેરીમાં ગયા. સબકે હાથમાં એક એક ટોકરી ઓર ઝાડું થી, બધાના હાથમાં એક એક ટોકરી અને ઝાડું, એટલે કે આપણે કે વાળવાનું છે સાવરણી અથવા તો સાવરણો તે હતું. સડક પર ઝાડુ લગાવવા ઉન્નોને કૂડા એકઠા કર્યા, એટલે સડક પર એમ કહે છે કે તેણે વારી અને પછી ત્યાં એક બાજુ કચરો ભેગો કર્યો. નાળીઓ કે સફાઈ થી ઓર પાણી કા રસ્તા બનાવ્યા, એટલે શું કહે છે ગટરની સફાઈ કરી અને એનું પાણી આગળ વધી શકે એના માટે પણ તેને રસ્તો કર્યો. ઉનમે મક્ખી મચ્છર મારને વાલી દવા ડાલી, પછી એમાં ગટરમાં માખી અને મચ્છરો મારી જાય એના માટે દવા પણ નાખી. કૂડેદાન પર ઢક્કણ રખા, કચરા પેટી ઉપર ઢાંકણું રાખ્યું. મોહલ્લે મેં રખને વાલી સભી લોક બહાર નિકલ આવ્યો ઓર ઉને દેખને લગે, એટલે શું કહે છે કે શેરીઓના જે લોકો રહેતા હતા એ બધા લોકો બહાર આવ્યા અને પછી જોવા લાગ્યા. બચ્ચો મેં બહુ ઉત્સાહ હતા, દેખતે હી દેખતે પૂરા મોહલ્લા સ્વચ્છ હો ગયા. એટલે બાળકો હતા જે છોકરાઓ હતા એનામાં ઘણો ઉત્સાહ હતો, ઉમંગ હતો અને પછી થોડીક વારમાં તો આખી શેરી છે સ્વચ્છ થઈ ગઈ. અધ્યાપકને લોકો કો સમજાયા કે વર્કા કે કી વે ઘર કા કૂડા કૂડેદાન ને હિ ડાલે, એટલે શું કહે છે કે શિક્ષકે શેરીના જે લોકો હતા એને સમજાવ્યા કે ઘરનો કચરો છે કચરા પેટીમાં નાખે, વે ઘર કે આપ પર સફાઈ રાખે ક્યોકિ ગંદકી છે રોગ ફેલતે હે. એટલે બીજું શું કીધું કે તે ઘરની આજુબાજુ સફાઈ રાખે અને કેમ કે ગંદકીના કારણે રોગ પણ ફેલાય છે. ઉન્હોને કહા, મેરી 5 સાલ કે બાલક સપ્તાહ મેં એક બાર યહાં આયા કરેંગે, વે આપકે મોહલ્લે કે મોહલ્લે કો સાફ કરેંગે, આપ ભી ઇસ કામ મેં ઇનકી સહાયતા કરે. એણે શું કીધું કે મારી શાળાના વિદ્યાર્થીઓ છે એ સપ્તાહમાં એક વખત એમ કે છે આવશે અને તમારી શેરી સાફ કરશે અને તમે પણ એમાં મદદ કરજો. એક વ્યક્તિને આગળ બઢકર કહા, એક વ્યક્તિ છે ને આગળ આવીને કીધું, નહીં નહીં ઇન બચ્ચો કો આને કી કોઈ આવશ્યકતા નહીં હે. શું કહે છે આગળ આવીને તે વ્યક્તિ કે ના ના આ બાળકો છે એને અહીં આવવાની કાંઈ જરૂર પણ નથી, હમ લોગ સ્વયં ભી અપને મોહલ્લે કો સ્વચ્છ રખેંગે, આપ અબ આપ ઇસે હંમેશા સાફ સુથરા પાયેંગે. એટલે શું કહે છે કે અમે લોકો હવે હંમેશા અમારી શેરીને સાફ રાખશું સ્વચ્છ રાખશું અને તમે એમ કહે છે કે હંમેશા અમારી શેરી છે ને ચોખ્ખી અને સ્પષ્ટ એમ કે છે કે તમે હંમેશા જોશો. તો આવી રીતે આપણને અહીં આ પાઠમાંથી સ્વચ્છતા વિશે માહિતી મળે છે. તમારે પણ તમારી ઘરે એમ કે છે કે ઘર અથવા તો શેરી અને આજુબાજુનો વિસ્તાર છે સ્વચ્છ રાખવો જોઈએ. વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.